આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ જેમાં આપણે આજના લેક્ચરમાં પાઠ 9 આવરે વસર જેનો અભ્યાસ પાઠ્યપુસ્તક દ્વારા કરીશું। તો ચાલો બાળ મિત્રો તમે પણ મારી સાથે તમારું પાઠ્યપુસ્તક ખોલો, સમજો, લખો અને યાદ રાખો। પાઠ 9 આવરે વરસાદ। અપુ કેળા ખાય છે। અપુને કેળા પસંદ છે। તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે। ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો। એક દિવસ તેણે જોયું કે કેળાના વૃક્ષો નમી પડ્યા છે। તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો। અપુને થયું મારે મારી સૂંઢમાં પાણી ભરીને લાવવું જ જોઈએ। તેણે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું। નદીમાં પાણી જોઈ અપુ ખુશ થયો। તેણે ધરાઈને પાણી પીધું। તેણે તેના શરીરને સૂંઢમાં પાણી ભરી સ્નાન કરાવ્યું। ત્યારબાદ આગળ જોઈએ। પછી તેણે સૂંઢમાં પાણી ભર્યું, કેળાના વૃક્ષોમાં પાણી નાખ્યું। પાણી મળ્યું ને કેળાના વૃક્ષો જીવંત બન્યા। અપુએ કેળાના વૃક્ષને કહ્યું, તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો, હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ। હવે ત્યારબાદ કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય? તો કેળાના વૃક્ષને પાણી ન મળે તો તે નમી પડે છે અને સુકાઈ જાય છે, તેમજ તેના પાંદડા ખરી પડે છે। તો જવાબ લખીશું, તો તે વૃક્ષ નમી પડે છે, અલ્પવિરામ, સુકાઈ જાય છે અને તેના પાંદડા ખરી પડે છે। બીજો પ્રશ્ન, આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? તો આસપાસ ઉગતા વૃક્ષોને પાણી મોટે ભાગે વરસાદથી મળે છે। કેટલાક નાના છોડવાઓને અમે પાણી આપીએ છીએ। મોટા વૃક્ષો પોતાના મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે। તો લખીશું, પાણી મોટે ભાગે વરસાદથી મળે છે। કેટલાક નાના છોડવાઓને અમે પાણી આપીએ છીએ। પૂર્ણ વિરામ। મોટા વૃક્ષો પ
પોતાના મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે. ત્યારબાદ શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે? ક્યાં ક્યાં? તો કે હા, પ્રાણીઓને પાણી પીતા જોયા છે. તો લખીશું મેં પ્રાણીઓને તળાવમાં, નદીમાં અને હવાડામાં પાણી પીતા જોયા છે. ત્યાર પછી તમે કોઈ પ્રાણીને પાણી પાયું છે? તે કેવી રીતે પાણી પીએ છે? તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. જો પાયું હોય તો હા લખીશું, નહીં તો ના. તમે વાંચ્યું કે અપુએ કેળાના વૃક્ષને પાણી પાયું, પણ બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે? વૃક્ષો મોટા ભાગે વરસાદથી પાણી મેળવે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષોનો દેખાવ નવો થઈ જાય છે. ચાલો આપણે કવિતા વાંચીએ અને ગાઈએ. આવ્યા વાદળ જાદુ લઈ, ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને, શ્વાન હરિણા હાથી ઘોડા આવ્યા હંસ હંસલીના જોડા. ક્યારેક હરણા થઈને આવે, દોડા દોડી કરતા આવે. આવ્યા વાદળ જાદુ લઈને, પળમાં આવે ને પળમાં જાય. ક્યારેક મહિના ઓના દેખાય, ક્યારેક પાછા એવા ઠરતા ટાળો તો એ વાદળા ના ટળતા. આવ્યા વાદળ જાદુ લઈને, ક્યારેક ગરજે ક્યારેક વરસે, ક્યારેક મેઘધનુષ થઈ દેશે. ક્યારેક કરા સ્વરૂપે વરસે, ત્યારે ઝાડ પાનને તરસે. આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને. તો બાળ મિત્રો, તમારે પણ આ છે આપણે કવિતા ગાય એવી રીતના ગાવાની છે. હવે ત્યારબાદ આગળ જોઈએ. અહીં આપેલા પ્રશ્નોની ચર્ચા તમારે જાતે કરવાની છે તમારા મિત્ર સાથે. જ્યારે વરસાદ આવે ત્યારે કાગળની હોડી બનાવીને તેને પાણી પર તરતી મૂકવાની ખૂબ મજા આવે છે. કાગળની હોડી બનાવો અને તેને પાણીમાં તરતી મૂકો. તમને વરસાદના સમયે કોઈ અગવડ પડી છે? તમે વરસાદના સમયે કોઈને મુસીબતમાં જોયા છે? વરસાદના તમારા અનુભવ દર્શાવતું ચિત્ર દોરો. તો અહીં તમારે હોમવર્કમાં એક વરસાદનું ચિત્ર દોરવાનું રહેશે. તો બાળમિત્રો, તમારે પણ અહીં સુધી વ્યવસ્થિત સમજી અને પૂર્ણ કરવાનું રહેશે. વધારે અભ્યાસ માટે આગળના લેક્ચરમાં લીથા દ્વારા સમજૂતી મેળવીશું. થેન્ક યુ.